पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय नीति का समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमा 65मी गाथा नो स्वाध्याय आपणे करी रह्या छीए। 65मी गाथा એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશો કર્યા છે, હવે આજે શેષ અંશો લઈએ છીએ। 65મી ગાથા ઉપરના વિસ્તારમાં ગુરુદેવે એ વાત કરી કે નિશ્ચયથી પોતાના કારણ રૂપે કર્મ રૂપે કર્મો પરિણમે છે અને આત્મા પોતે આત્માપણે પરિણમે છે। એટલે આત્મા અને કર્મ જુદા છે એવું અજ્ઞાનીને ભાન નથી, તેથી માને છે કે આત્મા કર્મ કરે અને એ કર્મ આત્માને રાગાધિક કરાવે એવી અજ્ઞાનીની માન્યતા છે। આત્મા આ કર્મનો કરતા અને કર્મ છે તે આત્માને વિકારી ભાવ કરાવે, રાગાધિક ભાવ કરાવે એવી અજ્ઞાનીની માન્યતા છે। ભલે એ માને એમ, પણ એથી કરીને એ કંઈ સત્ય નથી। અજ્ઞાની માને તે છતાં પણ અજ્ઞાનીનો આત્મા પણ સ્વતંત્રપણે વિકાર ભાવે વિભાવ રૂપે પરિણમી રહ્યો છે અને એ વખતે કર્મો પણ સ્વતંત્રપણે જ બંધાય છે। એટલે જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે, અજ્ઞાની અજ્ઞાન ભાવનો કરતા છે અને આ જળ કર્મ છે તે જળ ભાવના કરતા છે, કોઈ કોઈનું કરતા નથી। હવે આગળ વિસ્તાર લઈએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પાન નંબર 331 ઉપર ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવે અજ્ઞાન ઘણું કર્યું છે, માટે ત્યાં ચીકણા કર્મ રૂપે બંધાવું એવી શું પૂતગલ પરમાણુને ખબર છે? આપણે એમ કહીએ છીએ કે કર્મ બંધાય છે તો આ જીવે રાગ દ્વેષના ભાવ કર્યા છે એટલે ત્યાં એની સમીપમાં પેલા કર્મણ વળગણા કર્મ રૂપે બંધાય છે। તો એ કારમણે વળગણા એ તો જળ છે, એ જળ પરમાણુઓનો સ્કંદ છે, એને કેવી રીતે ખબર પડે કે મારે અહીંયા બંધાવવું કે ન બંધાવવું? એટલે અજ્ઞાની જીવે અજ્ઞાન ઘણું કર્યું છે અથવા તો મિથ્યા દ્રષ્ટિએ ઘણા મિથ્યા ભાવ કર્યા છે અથવા તો શુભ અશુભ ભાવ કર્યા છે, તો એ પ્રમાણે એ જાતના કારમણે વળગણા ત્યાં બંધાય છે તો શું એને ખબર પડતી હશે? એ જળ પરમાણુઓના સ્કંદને ખબર પડતી હશે કે હવે મારે બંધાવવું, અમારે બંધાવવું, ભેગા થવું, આમ કરવું કેવી રીતે થાય? આ પ્રશ્ન થાય। ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે અજ્ઞાની જીવે અજ્ઞાન ઘણું કર્યું છે, માટે ત્યાં ચીકણા કર્મ રૂપે બંધાવવું એવી શું પૂતગળ પરમાણુને ખબર છે? શરીરને કાંઈ ખબર છે? ખબર નહીં હોવા છતાં કેમ બંધાય છે? ગુરુદેવ કહે છે ભાઈ, તેમાં ખબરની કાંઈ જરૂર નથી, એવી પરમાણુઓને ખબર પડવાની કાંઈ જરૂર જ નથી। શાંતિથી સમજવા જેવું છે પ્રભુ, એમાં શું જરૂર છે પરમાણુઓને ખબર પડવાની? એ જળ છે પણ જળમાં પણ શક્તિ છે,
જળ પણ ઈશ્વર છે, એનામાં પણ અનંત ગુણ છે. જેમ ચેતન ચેતનના ભાવને કરે તેમ જળ પોતાના જળ ભાવને કરે એવી એમાં તાકાત છે. કોઈને લીધે કોઈ હોય નહીં. કોઈ ઈશ્વર જળને કરે કે કોઈ આત્મા જળની અવસ્થા કરે એમ તો નથી, છતાં એવું માને તો એનો અર્થ એ થયો કે એવી માન્યતા કરનારને જળથી છૂટા પડવું જ નથી, એને જળથી છૂટા પડવું ગમતું નથી. જળની અવસ્થાનો એ કરતા થાય ને એની અવસ્થાનો ભોગતા થાય ને આ બધું એને ગમે છે ને એનાથી એને છૂટા પડવું ગમતું નથી, તો ભવના ભ્રમણ થશે. તેને તીવ્ર એકત્વ બુદ્ધિ વર્તે છે જળ સાથે. અને ગુરુદેવ તો એટલે સુધી કહે છે અહીંયા કે તેની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી છે અને તે નિગોદમાં જવા તૈયારી વાળો છે. કોણ? આ અજ્ઞાની કે જેને જળથી છૂટા પડવું ગમતું જ નથી. એટલે જળમાં ને જળમાં જે રમી રહ્યો છે, જળ સાથે જ પોતે એકત્વ કરી રહ્યો છે, તીવ્ર એકત્વ બુદ્ધિથી વર્તે છે, તો એની ત્રસ ફરિયાદ તો પૂરી થઈ જશે જ. અને છેવટે 2000 સાગરોપમનો કાળ જે ત્રસ પર્યાયનો છે એ પૂરો થતાં એ ઇતર નિગોદમાં ચાલ્યો જશે. એટલે કહે છે કે તેની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી છે અને તે નિગોદમાં જવા તૈયારી વાળો છે. હવે આ વાત તો બરાબર સમજાય છે આપણને, પણ એક વાત બાકી એ રહે છે કે હજી ઘણાને એમ થાય કે આ પરમાણુઓને કેવી રીતે ખબર પડે, એ કારણે વળગણાને કેવી રીતે ખબર પડે કે એ ત્યાં બંધાય. તો આને માટે એક સરસ ઉદાહરણ હું આપું છું કે લોચુંબક છે અને લોચુંબક મૂક્યું છે અને આપણી પાસે લોખંડનો ભૂકો છે. તો લોખંડના ભૂકાને લોચુંબકથી દૂર મૂકીએ તો પણ એ બધો ખેંચાય અને લોચુંબકને ચોંટી જાય છે ને, એ પરમાણુઓને કેવી રીતે ખબર પડે કે અમારે ત્યાં પેલા લોચુંબકને ચોંટી જવું? લોચુંબક આપણે રાખીએ છીએ અને પછી આ પેલા લોખંડના ભૂકાને પણ નજીકમાં રાખીએ તો એ આવીને એને ચોંટી જાય છે, એને કેવી રીતે ખબર પડે? આવા બધા પ્રયોગો આપણે કરતા હતા સ્કૂલમાં હતા ત્યારે, 9મા ધોરણમાં આ બધા પ્રયોગો કરેલા, કઈ રીતે એ વર્તે છે. એ નોર્થ પોલની સામે નોર્થ પોલ રાખવામાં આવે, ઉત્તર ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ, તો એ અપાકર્ષણ થાય એમ અને એમાં એ નીડલ ફરી જાય, એવા બધા પ્રયોગો આપણે કરતા હતા. તો શું એને ખબર કેવી રીતે પડે કે એને ફરી જવું? આ નોર્થ પોલ છે, ઉત્તર ધ્રુવ છે લોચુંબકનો, આ બીજો પણ ઉત્તર ધ્રુવ છે, નોર્થ પોલ છે, તો બે સામ સામે થાય તો એ આમ ફરી જાય. તો એને કેવી રીતે ખબર પડે કે આ નોર્થ પોલ છે એટલે માટે મારે ફરી જવું? એનું જ્ઞાન એને કેવી રીતે થાય? છતાં એ ફરી જાય છે ને. એવા તો વિજ્ઞાનમાં આપણે કેટલાય પ્રયોગો કર્યા છે અને એ બધા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એ બધા બરાબર વર્તે છે, કઈ ભૂલ કરતા નથી. મીણબત્તી સળગાવી અને એની ઉપર ગ્લાસ ઢાંકી દેવામાં આવે અને પછી એમાંનો બધો ઓક્સિજન ખલાસ થઈ જાય ત્યાં સુધી એ મીણબત્તી સળગે, પછી મીણબત્તી ઉડવાઈ જાય, તો કેને ખબર કેવી રીતે પડે કે હવે ઓક્સિજન પૂરો થયો? વળી એવું પણ પ્રયોગમાં આપણે કરતા હતા કે એક સિલિન્ડરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભરી દેવામાં આવે અને પછી એની અંદર મીણબત્તીને ઉતારવામાં આવે તો તરત જ એ સળગતી મીણબત્તી ઓલવાઈ જતી હતી. તો મીણબત્તીને કેવી રીતે ખબર પડી કે આ કાર્બન ડાયોક્સાઇડ છે એટલે એને ઓલવાઈ જવાનું? એવી જ રીતે કંઈક નાની મીણબત્તીને આમ ઝીણી જ્યોતને ઓક્સિજનના સિલિન્ડરમાં ઉતારવામાં આવે તો એકદમ તેજથી ભડકાની જેમ એકદમ સળગી ઉઠતી હતી, તો એ બધું એને કેવી રીતે ખબર પડે કે આ ઓક્સિજન છે તો એને વધારે તેજથી વળવું જોઈએ? તો આ બધાનો આપણે વિચાર કરતા નથી. એ બધાને ખબર પડે છે, ત્યાં એ જળ પરમાણુ જ છે ને, બીજું શું છે? ત્યાં પણ જળ પરમાણુ છે કે બીજું કંઈ છે? આ લોચુંબકના ઉદાહરણ દ્વારા તો બધાને સ્પષ્ટ સમજાઈ જશે કે એ છૂટા પડેલા ત્યાં કેટલાય જે રજકણો લોખંડના છે અને અહીંયા લોચુંબક લાવતા એ બધા ત્યાંથી ખેંચાઈને લોચુંબક પાસે આવી જાય છે કે નથી આવી જતા? અને એમાં બીજા સાથે ચાંદીના કે સોનાના પરમાણુ હોય છે તો નથી આવતા, એ જ કેમ આવે છે? કેમ કે આ લોચુંબક એવું છે કે લોખંડના કણને જ ખેંચે છે. એટલે એવી રીતે
એવા જે ભૂતગળ પરમાણુઓ એને કારણે ભેગા થઈ અને બનેલા કારમણ્ય વળગણાઓ, એવા ભૂતગળ પરમાણુઓ કારમણ્ય, એ ભૂતગળના સ્કંદ જે બન્યા છે કારમણ વળગણાઓ, તો એવી કારમણ વળગણાઓ એ જળ છે, છતાં પણ જીવને જેવા રાગ દ્વેષ થાય છે એવા જ અને એટલા પ્રમાણમાં જ એ જ સમયે એ ખેંચાઈ આવી અને કર્મરૂપ અવસ્થાને પામે છે, એટલે કર્મ બની જાય છે. આ બહુ સહેલાઈથી સમજાય એવું છે. તો આ વાતની ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે જળમાં શક્તિ છે, જળ પણ ઈશ્વર છે, જેને જડેશ્વર કહેવું, અને એ પોતે જળ ભાવે જ પરિણમે છે અને એમાં એની એવી શક્તિ છે, એટલે એવા કારણે રજકણો સ્કંદરૂપ થયા છે અને પછી કર્મરૂપે થાય છે તો થાય છે, એમાં આશ્ચર્ય શું છે? જીવના જેવા ભાવો એ પ્રમાણે ભેગા થાય એમાં પણ આશ્ચર્ય નથી. એ તો આપણે વ્યવહારમાં ઘણા દાખલાઓ દ્વારા સમજી શકીએ છીએ, આલોચના દાખલા દ્વારા એ સમજાય છે. તો આ પણ એવી રીતે થાય છે. પણ ગુરુદેવ તો અહીંયા કહે છે કે ભાઈ તું એ વાતને કબૂલ કરે કે ના કરે, મૂળ વાત તો એ છે કે તારે અજ્ઞાન ભાવે રહેવું છે અને તને જળની અવસ્થા તું કરે છે, જળ સાથે તને એકત્વ છે અને એવી માન્યતાથી તારે છૂટવું નથી, તને એ ગમતું નથી. કોઈ બીજો ઈશ્વર જળને કરતો નથી, આત્મા પણ જળની અવસ્થા કરતો નથી, પણ છતાંય કોઈ કરનાર છે જળની અવસ્થા અને એમાં તું પણ એવી જળની અવસ્થા કરનાર છે, એવી માન્યતાથી તારે છૂટા પડવું નથી, એવું છૂટા પડવાનું તને ગમતું નથી અને એમ તને એકત્વ બુદ્ધિ છે, જળ સાથે એકત્વ બુદ્ધિ છે. આવી જળ સાથેની એકત્વ બુદ્ધિ કરીને ભવના ભ્રમણ કરતા 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 તારો ત્રસકાળ ભાઈ પૂરો થઈ જશે. 2000 સાગરોપમનો ત્રસકાળ મળ્યો અને પછી એ પૂરો થઈ જતા તો ઈતર નિગોદમાં ચાલ્યો જઈશ, ધીરે ધીરે આ પંચેન્દ્રિયમાંથી એ તિર્યંચમાં અને પછી એકેન્દ્રિયમાં અને છેવટે ઈતર નિગોદમાં ચાલ્યો જઈશ, પછી તો તારો ક્યારેય પાર આવશે નહીં, કેટલો કાળ વીતી જશે એમાંથી બહાર નીકળતા. તો અત્યારે ત્રસ પર્યાય મળી છે, પાછો પંચેન્દ્રિય સંજ્ઞી થયો છો અને એમાં સમજુ થયો છો, બુદ્ધિ પણ મળી છે, જૈન દર્શન મળ્યું છે અને આવું શાસ્ત્ર અને આવું શાસ્ત્રને સમજાવનારા ગુરુદેવની વાણી પણ પ્રાપ્ત થઈ છે, તો હજી તું આ વાતને નહીં સમજે અને આડોડાઈ કરીશ તો પછી ક્યાં જઈશ પ્રભુ? ગુરુદેવ તો કહેતા કે આ બધી ધર્મની વાતમાં જે આડોડાઈ કરે છે એ આડા થશે, એટલે તિર્યંત થશે અને પછી આ 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા તો પછી છેવટે ઈતર નિગોદમાં ચાલ્યા જશે. આગળ કહે છે, અજ્ઞાની જીવ જેટલા પ્રમાણમાં અજ્ઞાન ભાવ કરે છે તેટલા જ પ્રમાણમાં પૂતગળ પરમાણુઓ કર્મરૂપે પરિણમીને એક ક્ષેત્ર વગાહપણે રહે છે, છતાં આત્મા કર્મમાં પેસી જતો નથી, બંનેની ક્રિયા સ્વતંત્ર છે. તેથી નક્કી થાય છે કે પૂર્વે બંધાયેલા કર્મના ઉદય વખતે જીવ પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવને ચૂકીને પોતાની પર્યાયની યોગ્યતાના કારણે મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા થાય છે. પોતાના સ્વભાવને, કેવો સ્વભાવ? શુદ્ધ ચિદાનંદ સ્વભાવ, પોતાના ગુણોને અનુસરીને જે સ્વભાવ, એને ચૂકીને પોતાની પર્યાયની યોગ્યતાના કારણે એ આ રાગ દ્વેષ આદિના મિથ્યાત્વના ભાવે થાય છે અને એનો એ કરતા થાય છે, એવા પોતાના ભાવનો કરતા થાય છે. પૂર્વે 6 નિરપેક્ષ કારકો કહેલ હતા. નિરપેક્ષ કારકો એટલે કે જે કારકોને બીજાની અપેક્ષા નથી એવા નિરપેક્ષ કારકો કયા હતા, તો તે વાત રાખીને આ વાત કરે છે. એટલે કે જીવના એ કારકો તો એના જ છે અને પેલા જળ કર્મ છે એના કારકો એના છે. જળ કર્મે તેને અશુદ્ધ કર્યો નથી, જળ કર્મે તેને એટલે જીવને અશુદ્ધ કર્યો નથી, પણ કર્મો મને હેરાન કરે છે એમ જળ કર્મ ઉપર દોષ નાખતો, પોતાના સ્વભાવને ચૂકતો અજ્ઞાન ભાવ રૂપે પરિણમે છે.
પોતે પોતાના સ્વભાવને ચૂકીને અજ્ઞાન ભાવે પરિણમે છે અને ત્યારે એ પોતાને જે વિકાર થાય છે એનો દોષ જળ કર્મનો છે, એનું કારણ જળ કર્મ છે, એને લીધે એ વિકાર થાય છે, એમ દોષનો ટોપલો જળ કર્મ ઉપર ઢોળી દે છે. આ અજ્ઞાન ભાવ છે. આગળ કહે છે, જળ કર્મ આત્માના કરતા નથી અને આત્મા જળનો કરતા નથી, છતાં આત્માના કરતા વિના રાગ દ્વેષ ન હોય ને જળના કરતા વિના તેનું કર્મરૂપે કાર્ય ન હોય. આત્માના કરતા વિના રાગ દ્વેષ ન હોય એટલે કે આત્મા કરે નહીં તો રાગ દ્વેષ થાય નહીં, આત્મા જ એનો કરતા છે. રાગ દ્વેષના પરિણામ થયા એવી પર્યાય થઈ તો એના છ કારકો એ આત્માના છે, એના જ છે, એને વિશે જ છે. અને એવી રીતે જળના કરતા એ જળ જ હોય એટલે એ કર્મરૂપે જ્યારે પરિણમે છે એવું કાર્ય થાય છે તો એના છ કારકો એના જ છે, એ કર્મના જ છે. કર્મ કર્મમાં છે, કર્મ આત્માથી જુદું પર છે, વિકાર વિકારમાં છે, તે ક્ષણિક છે, તે સિવાયનો આત્મા શુદ્ધ છે એમ દ્રવ્ય વિકાર અને નિમિત્ત એમ ત્રણેયનું પ્રમાણ જ્ઞાન કરાવે છે. શું કહે છે? પોતાનું દ્રવ્ય તો શુદ્ધ છે, વળી વિકારી પરિણામ થયા છે પોતાને, પણ એમાં નિમિત્ત કારણ પેલા કર્મના ઉદય છે. તો કહે છે કે એ રીતે ત્રણેયનું જ્ઞાન કરાવે છે એમ પ્રમાણ જ્ઞાન કરાવે છે. જે આ પ્રમાણે સાચું જ્ઞાન કરતો નથી તે રાગાદી રૂપે પરિણમે છે. અજ્ઞાની માને છે કે મારી હોશિયારીથી પૈસા મળ્યા, જે એમ માને કે મને મારી હોશિયારીથી, મારી બુદ્ધિથી, મારા ચતુરાઈને કારણે આ પૈસા મળ્યા, ધન કમાયો, હું હોશિયાર છું, ડાયો છું, બુદ્ધિમાન છું અને એવા કામ કરું છું એટલે મને આ પૈસા મળે છે, એમ જે માને છે એને ખરેખર તો પુણ્યની શ્રદ્ધા નથી, એને તો પુણ્યની પણ શ્રદ્ધા નથી. જે મળે છે એ પુણ્યને કારણે મળે છે કે એની હોશિયારીથી મળે છે? હોશિયારીથી મળે છે કે પુણ્યથી મળે છે? એને પુણ્યનો ઉદય છે એટલે મળે છે, એમાં હોશિયારીની ક્યાં વાત આવી? જે એમ માને કે મને મારી હોશિયારીથી મળ્યા છે તો એ પુણ્ય તત્વને માનતો નથી. નવ તત્વની વાત કરે છે, મીઠી મીઠી ડાઈ ડાઈ વાતો કરે બહુ સરસ રીતે, હા હા નવ તત્વ અમે જાણીએ છીએ, નવ તત્વ નવ જ રહે, આઠ થાય નહીં વગેરે વગેરે બોલે, પોપટની જેમ બોલે. પણ જો તેને નવ તત્વની શ્રદ્ધા હોય તો પછી તને એમાં પુણ્ય તત્વની શ્રદ્ધા છે ને, તો પછી પુણ્ય તત્વની શ્રદ્ધા છે તો પછી તને જે આ પૈસા લક્ષ્મી ધન બધું મળે છે એ કેવી રીતે મળે છે? એ તારી હોશિયારીથી, તારી બુદ્ધિથી, તારા પરિશ્રમથી મળે છે કે પુણ્યથી મળે છે? ત્યાં તો તું એમ કહે છે કે ના, એ તો કે મેં કામ કર્યું, મારી હોશિયારી, મારી ચતુરાઈ, મારી બુદ્ધિ એટલે મળ્યું. ત્યાં તો તું એમ કહે છે એટલે તારી પુણ્ય તત્વની શ્રદ્ધા તો ખોટી ને, તને પુણ્ય તત્વની બરાબર શ્રદ્ધા નથી, એનો અર્થ તો એમ થયો ને. અહીં તો કહે છે, દયાદાન આદિના ભાવ થાય છે તો તે વિકાર તે કર્મને લીધે નથી પણ તારા અપરાધને લીધે થાય છે. આ શુભભાવ જે થાય છે એ શુભભાવ થાય છે એટલે એ પણ વિભાવ ભાવે પરિણમન થયું વિકાર છે ને, શુદ્ધ ભાવ નથી એટલે એ શુભભાવ પણ વિકાર જ છે ને, એને કારણે પણ બંધ જ પડે છે ને. ભલે પુણ્યનો બંધ પડે પણ બળે છે તો બંધ ને, થાય છે તો ભવના ભ્રમણ જ ને. તો એવા ભાવ જે થાય છે એ ભાવ કર્મને લીધે નથી થતા પણ તારા અપરાધને લીધે થાય છે. શું છે તારો અપરાધ? તારો અપરાધ એ છે કે તું તારા શુદ્ધ જ્ઞાન આનંદના સ્વભાવથી ચ્યુત થયો છે અને તે પરનું લક્ષ્ય કર્યું છે, એ તારો અપરાધ છે. અને આમ જ્યારે તું દયાદાન આદિના સ્વભાવે થાય છે તો પણ
તે તારો પર્યાય ધર્મ છે અને તે વિકારથી તને દ્રવ્ય કર્મ બંધાતું નથી. આવો વિકાર થયો, આવા સ્વભાવ થયા તો પણ એથી કઈ તને દ્રવ્ય કર્મ તું બાંધે છે એમ નથી. એ દ્રવ્ય કર્મ તો એના કારણે બંધાય છે, એ તો પૂતગળો પોતાના કારણે ત્યાં પડ્યા છે, એ બંધાઈ જાય છે. જે ક્ષેત્રમાં તું છો એ જ ક્ષેત્રમાં આ કર્મણ વળગણા પણ પડી છે. કોઈ ક્ષેત્ર ખાલી નથી કે જ્યાં કર્મણ વળગણા હોય નહીં. એટલે જીવ જ્યાં છે ત્યાં જ્યારે પણ જે ભાવ જે પ્રમાણમાં કરે એ પ્રમાણમાં પેલા કર્મણ વળગણા ભેગા થઈ અને કર્મરૂપે બંધાય છે. એટલે દ્રવ્ય કર્મ પૂતગળના કારણે બંધાય છે, તારા વિકારથી બંધાય છે એમ નથી. એટલે એમ એ રીતે કર્મ અને વિકારની સ્વતંત્રતા બતાવે છે. કર્મ કર્મમાં રહ્યા વિકાર જીવને વિશે અને જીવને વિશે વિકાર છે એવા પરિણામ પણ ક્ષણિક છે અને એ પરિણામ પણ એના કોઈ ગુણને અનુસરીને થતા નથી. એટલે એ વખતે ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે, એવી યોગ્યતા છે એટલે એને વિકાર થાય છે. અને મૂળ કારણ તો એ છે કે પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે અને પરનું લક્ષ કરે છે તો શુભાશુભ ભાવે થાય છે. પણ એ બધું જીવનું જીવમાં રહ્યું અને એ વખતે જેવા ભાવ થયા એ પ્રમાણે કર્મ બંધાય તો એ કર્મનું કર્મમાં કોઈ એકબીજાને બાંધતું નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય છે પણ છતાંય કોઈ કોઈના કારણે છે, કોઈ કોઈના કારણે પરિણમે છે એમ બિલકુલ નથી. અને જળ કર્મને કેવી રીતે ખબર પડે કે અમારે આવવું, કયા પ્રકારના કર્મણ રજકણોએ આવવું એની ખબર પાડવાની વાત હવે રહેતી નથી. આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા, લોચુંબકના ઉદાહરણ દ્વારા. એટલે એ પૂતગળ પરમાણુ છે એમાં પણ શક્તિ પડી છે એટલે એ એના કારણે જ એ રીતે બંધાય છે. આવી સ્વતંત્રતાની ખબર નથી એવો અજ્ઞાની જીવ માને છે કે હું છું તો શરીર ચાલે છે અને શરીરથી આત્મામાં કાર્ય થાય છે. હું છું તો શરીર ચાલે છે અને શરીરથી આત્મામાં કાર્ય થાય છે તો તેને રાગાદી ભાવો થાય છે. તેનું નિમિત્ત પામીને કારણ વળગણાના પૂતગળ પરમાણુઓ પોતાની ઉપાદાન શક્તિથી આઠ કર્મો રૂપે થાય છે અને તે પરમાણુઓ તે કર્મોના કર્તા છે. જીવ એનો કર્તા નથી, જીવ તે કર્મોનો કર્તા નથી. આ જીવે અજ્ઞાન ભાવ કર્યો માટે હું ત્યાં કર્મ રૂપે પરિણમું એવી પૂતગળને ખબર નથી. પૂતગળ તો ક્યાં જ્ઞાન કરે છે, છતાંય એ પોતે જ્ઞાન નથી કરી શકતા એવા જળ પરમાણુઓ પણ સ્કંદ રૂપ થાય છે તો એ એમનું પોતાનું કાર્ય છે, એમનામાં રહેલી શક્તિને કારણે એમ થાય છે. અને નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એવો જ છે કે જાણે આને એવા રાગ થયા છે અને એવા પ્રકારના કર્મ બંધાય છે. કર્મ કર્મના કારણે પરિણમે છે, તે ઉપાદાન કારણ છે. જીવના રાગ દ્વેષ તેમાં નિમિત્ત માત્ર છે. કર્મ કર્મ રૂપે થાય છે તો એનું ઉપાદાન કારણ તો એ કર્મનું એટલે એના પર પૂતગળ પરમાણુનું જ છે, પણ એમાં જીવના રાગ દ્વેષ છે તે નિમિત્ત માત્ર છે. કોઈએ પ્રશ્ન કર્યો કે રાગ દ્વેષ જીવ કરે તો કર્મને આવવું પડે ને? જીવ રાગ દ્વેષ કરે તો કર્મને આવવું પડે ને? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ના, જીવ રાગ દ્વેષ કરે એટલે કર્મને આવવું પડે એમ નહીં. પૂતગળ પરમાણુમાં કર્મ રૂપે થવાની લાયકાત છે તો થાય છે, કોઈને લીધે થતા નથી. અજ્ઞાની કહે કે જગતનો કર્તા ઈશ્વર છે અને ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ ન ચાલે તેવી માન્યતાવાળો જેમ મિથ્યા દ્રષ્ટિ છે તેમ જૈન નામ ધરાવનારા કહે કે આત્મા વિના શરીર અને કર્મ ચાલે નહીં તો તે પણ તેના જ જેવો મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આવી ઊંધી દ્રષ્ટિથી એ રખડી રહ્યો છે. ઊંધી દ્રષ્ટિ શું છે?
વસ્તુ સ્વરૂપને જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તેમ એ સ્વીકારતો નથી અને પોતાની મતિ કલ્પનાએ માન્યતા કર્યા કરે છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે જ્ઞાન પ્રકાશ્યું છે એને સમજી સ્વીકારી આત્મસાત કરવું, એના બદલે એને એ જાણતો જ નથી, એના ઉપર વિચાર જ કરતો નથી અને પોતાને જેમ ઠીક લાગે એમ માન્યતા કરે છે, એટલે જિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી એના કરતાં વિપરીત માન્યતા કરે છે અને એવી ઊંધી માન્યતા કરીને એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. જિનેશ્વર ભગવાનનો એક એ રીતે ખરેખર તો અનાદર કરી રહ્યો છે. અહીંયા કહે છે કે છએ દ્રવ્યો પૃથક પૃથક છે, છએ દ્રવ્યો બધા જુદા છે, બધાના પરિણમન પોતપોતાના કારણે જુદા થઈ રહ્યા છે, કોઈ કોઈનું કામ કરતા નથી. આત્મા પૂતગળનો કરતા નથી અને પૂતગળ આત્માનો કરતા નથી. પૂતગળો પોતાના કારણે કર્મરૂપે થાય છે, તેમાં ઉપાદાન પોતે જ છે. પૂતગળો કર્મરૂપે થાય એમાં ઉપાદાન પોતે જ છે, પણ જીવના જે ભાવ છે એ એમાં નિમિત્ત છે. એટલે કહે છે કે પર દ્રવ્યથી માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તો આ રીતે આ 65મી ગાથાનો પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કરેલો વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે એ પછીથી કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 66 છે. પંચાસ્તિ કાયમાં કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 66. જહ પોગ્ગલ દવાણમ બહુપયારેહિમ ખંધણીવતી અકદા પરેહિમ દિઠ્ઠાતઃ કમ્માણમ વ્યાણાહિમ. સંસ્કૃતમાં ગાથા છે. યથા પૂતગલ દ્રવ્યાણા બહુ પ્રકારૈ કંદ નિર્વૃત્તિથી અકૃતા પૈર દ્રષ્ટા તથા કર્મણા વિજાનિહિ. ગુજરાતીમાં ગાથા છે. જેમ સ્કંદ રચના બહુ વિધા દેખાય છે પૂતગલ તણી, પરથી અકૃત તે રીત જાણો વિવિધતા કર્મો તણી. 66મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યથા પૂતગલ દ્રવ્યાણા બહુ પ્રકારે, જેમ પૂતગલ દ્રવ્યોની બહુ પ્રકારે સ્કંદ નિવૃત્તિ પરૈ અકૃતા, સ્કંદ રચના પરથી કરાયા વિના દ્રષ્ટા એટલે થતી જોવામાં આવે છે, તથા કર્મણા વિજાનિહિ તેમ કર્મોની બહુ પ્રકારતા પરથી અકૃત જાણો. શું કહે છે અન્વયાર્થમાં? કે જેમ પૂતગળ દ્રવ્યોની બહુ પ્રકારે સ્કંદ રચના, પૂતગળ દ્રવ્યોની બહુ પ્રકારે સ્કંદ રચના, જુદી જુદી સ્કંદ રચના જે પૂતગળ દ્રવ્યોની થાય છે, તો એ રચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે. આ સ્કંદની જુદી જુદી રચનાઓ જે થાય છે તે બીજાથી કરાયા વિના, પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે. તેવી જ રીતે કર્મોની બહુ પ્રકારતા પરથી અકૃત જાણો, એટલે પરથી કયા વિના જ થાય છે એમ જાણો. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે કર્મોની વિચિત્રતા, બહુ પ્રકારતા અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીં કહ્યું છે. કર્મોની વિચિત્રતા, બહુ પ્રકારતા, જાત જાતના કર્મો થાય તો એ બહુ પ્રકારતા, એ વિચિત્રતા અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીંયા આ ગાથામાં કહ્યું છે. આગળ કહે છે, જેમ પોતાને યોગ્ય ચંદ્ર સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતા સંધ્યા વાદળા
ઇન્દ્રધનુષ, પ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુદ્ગલ સ્કંધ ભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઉપજે છે. શું કહે છે કે આ સંધ્યાના બધા જાત જાતના રંગ થાય છે ને, લાલ થાય ને પછી કેસરી થાય ને, આ બધા જે રંગો થાય છે, તો એવા રંગ વળી વાદળાના પણ એવા રંગ થાય છે, વધારે સફેદ દેખાય ને પછી કાળાશ પડતું ને એની ઉપર પણ પાછા લાલ કે પીળા રંગ દેખાય, સંધ્યા સમયે સવારના જુદું દેખાય. વળી ચોમાસામાં મેઘધનુષ, ઇન્દ્રધનુષ થાય, પછી એવા પ્રભામંડળ થાય. આ બધું જે ઘણા પ્રકારે જે થાય છે એ શું છે? એ પુદ્ગલ સ્કંદના ભેદ છે. અને એ કેવી રીતે થાય છે? કોઈ દ્વારા થાય છે? ના, કોઈ દ્વારા થતા નથી અને કોઈ કરતાની અપેક્ષા નથી, અને એ ઉપજે છે. એ ઉપજે છે તો એ વખતે સૂર્ય ચંદ્રના પ્રકાશની ઉપલબ્ધિ હોય છે. જે પ્રમાણે એ ઉપજે છે તો એ પોતે વિવિધ પ્રકારે ઉપજે છે. એ વખતે સૂર્ય ચંદ્રના પ્રકાશની ઉપલબ્ધિ હોય છે, પણ એ પોતે એ બધા પુદ્ગળના સ્કંધો જુદા જુદા રંગ રૂપે થાય છે, તો એ બધું કોઈ બીજાના કરવાથી થતું નથી. હા, એટલી વાત અહીંયા કહી છે કે જેમ પોતાને યોગ્ય ચંદ્ર સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતા, એટલે વાત ચંદ્ર સૂર્યના પ્રકાશ હોય છે, તો એ વખતે આ પુદ્ગળ સ્કંધો પોતે પોતાથી બીજા કરતાની અપેક્ષા વિના જ એવા જાત જાતના રંગ વગેરે ધારણ કરે છે, એવા થાય છે, એવા બીજાની અપેક્ષા વિના જ ઉપજે છે. તેમ પોતાને યોગ્ય જીવ પરિણામની ઉપલબ્ધિ હોતા જ્ઞાનાવરણ આદિ ઘણા પ્રકારે કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઉપજે છે. કર્મની 148 પ્રકૃતિ છે, તો એવી 148 પ્રકાર એ જીવના પરિણામની ઉપલબ્ધિ હોતા, જીવને એવા રાગ દ્વેષના ભાવના પરિણામ થયા છે એવી ઉપલબ્ધિ છે, તો એ વખતે એ જુદી જુદી પ્રકૃતિઓ થાય છે, તો એ બીજા કોઈની અપેક્ષા વિના જ થાય છે. એમાં જીવના પરિણામની ઉપલબ્ધિ એ તો નિમિત્ત કારણ છે, પણ એ થાય છે, જુદું જુદું થાય છે, તો જુદું જુદું થવામાં એને બીજા કોઈની અપેક્ષા નથી, એમ અહીંયા તો સમજાવવું છે. જેમ પેલું મેઘધનુષ થાય અથવા તો સંધ્યાના રંગ પહેલાં એકદમ તેજોમય પીળો રંગ હોય, પછી ઝાંખો પીળો થઈ જાય, પછી કેસરી થાય, પછી લાલ થાય, પછી એકદમ ઘેરો લાલ થાય, અને પછી તો કાળાશ પડતો થઈ જાય, આ બધું જે થઈ રહ્યું છે એ શું છે? એ પુદ્ગળ સ્કંધોના ભેદો એની મેળે એનાથી પોતાથી થાય છે. સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ છે ત્યારે એ થાય છે, તો થાય છે. એ જ રીતે વાદળાની અંદર રંગ બદલાય છે, અથવા તો એ જ રીતે મેઘધનુષ થાય છે, તો એ બધું જે થાય છે એમાં પેલાની એવી એ વખતે યોગ્યતા છે, એટલે પોતાને જે યોગ છે એવું એને નિમિત્ત પ્રાપ્ત થઈ જાય છે. એટલે એ છે કે પોતાને યોગ્ય ચંદ્ર સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતા, અને અહીંયા કહે છે કે પોતાને યોગ્ય જીવ પરિણામની ઉપલબ્ધિ હોતા, એટલે પોતાને યોગ્ય એટલે પોતે જ્યારે એવા પ્રકારે થાય, જેવા રંગે થાય, તો એવા રંગને માટે જે યોગ્ય છે એવા નિમિત્તો એમને પ્રાપ્ત થાય છે. અને અહીંયા કર્મને પણ જેવા કર્મ બંધાય, જે કર્મની પ્રકૃતિ બંધાય, તો એને યોગ સામે જીવના એવા ભાવ પણ હોય છે, શુભ અશુભ ભાવ પણ હોય છે, પણ એમાં બીજા કોઈ કરતાની અપેક્ષા નથી, પોતે પોતા દ્વારા જ એ રીતે ઉપજે છે. એટલે આ વિવિધતાનું કારણ પણ બીજા કોઈનું નથી. ભાવાર્થમાં કહે છે કે કર્મોની વિવિધ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ રૂપ વિચિત્રતા પણ જીવકૃત નથી, પુદ્ગલકૃત જ છે. કર્મ બંધ થાય તો આપણે કહીએ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ, અને એવું થાય છે એટલે એમાં આપણે એમ કહીએ છીએ કે યોગને કારણે એને પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, કસાયને કારણે સ્થિતિ અને અનુભાગ થાય છે, આ બધું આપણે કહીએ છીએ. પણ એ બધું વ્યવહારના એના કથન છે,
ખરેખર તો એ બધું જીવ કરતો નથી, એ જીવ કરતો નથી, જીવને જે પ્રકારે ભાવ થયો છે એનું નિમિત્ત પામીને એ કારણ રજકણો એ રીતે બંધાય છે. એના પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ એ રીતે થાય છે. આવી વિચિત્રતા પણ ખરેખર જીવકૃત નથી પણ પૂતગલકૃત જ છે. તો આ 66મી ગાથા નો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાર નંબર 333. વીર સંવત 2478 ચૈત્ર સુદ બીજ ગુરુવારના દિવસનું આ પ્રવચન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કર્મોની અનેક પ્રકારની વિચિત્રતાનો અન્ય કોઈ દ્રવ્ય કરતા નથી પણ પૂતગળ તેનો કરતા છે. કર્મની અનેક પ્રકારની વિચિત્રતાનો બીજો કોઈ કરતા નથી પણ પૂતગળ જે કર્મ એનો કરતા છે, આત્મા તેનો કરતા નથી એમ બતાવે છે. જૈસે પૂતગળ દ્રવ્યો કે નાના પ્રકાર કે ભેદો સે સ્કંધો કી પરિણતિ દેખી જાતી હૈ. કૈસી હૈ સ્કંધો કી પરિણતિ? અન્ય દ્રવ્યો કે દ્વારા નહીં કી હુઈ, અપની શક્તિ સે ઉત્પન્ન હુઈ હૈ. તૈસે હી કર્મો કી વિચિત્રતા જાનો. ગુરુદેવ સમજાવે છે કે પૂતગળ દ્રવ્યોના અનેક પ્રકારના સ્કંધો દેખાય છે. 148 પ્રકાર પ્રકૃતિના છે, પડી પાછો એમાં પણ જુદી જુદી સ્થિતિ હોય એટલે એવો સ્થિતિ બંધ થાય. તો એમ જે વિવિધતા દેખાય છે, પૂતગળ દ્રવ્યોના અનેક પ્રકારના સ્કંધો દેખાય છે, પ્રદેશ બંધ એમાં પણ વિવિધતા, તો આ બધું જે દેખાય છે તે સ્કંધો પોતાના કારણે થયા છે. દેવી વિવિધતા રૂપ સ્કંધો પોતાના કારણે થયા છે, આત્માના કારણે અથવા બીજા દ્રવ્યને કારણે થયા નથી. તેવી રીતે કર્મોની વિચિત્રતા જાણવી. જેટલા પ્રમાણમાં જીવ રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મો બંધાય છે. જેટલા પ્રમાણમાં જીવ રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મો બંધાય છે, છતાં જીવ તેનો કરતા નથી. તો પછી જીવ શરીરનો કે બહારના પદાર્થોનો કરતા થાય તેમ કદી બનતું નથી. એટલા જ પ્રમાણમાં થાય એ જ બધું થાય, પણ છતાં એ થાય છે કોનાથી? થાય છે પૂતગળથી થાય છે. જે કર્મ બંધાય છે એ અહીંયા જેટલા પ્રમાણમાં રાગ કે દ્વેષ થયા છે એ પ્રમાણેના કર્મો બંધાય છે, છતાં એ કર્મ બંધાય છે પોતાથી, જીવ એને બાંધતો નથી. જીવમાં એવો કોઈ ગુણ જ નથી કે એ કર્મને બાંધે કે કર્મને છોડે, એવો કોઈ ગુણ જ નથી, એવો કોઈ ગુણ નથી. જીવ તો સ્વતંત્ર રીતે પોતે પોતાના ભાવનો કરતા છે, પણ પરપદાર્થનો તો ક્યારેય એ કરતા હતો નહીં, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યમાં હશે પણ નહીં. ભાવાર્થમાં અહીંયા કહે છે કે ચંદ્રમાંથી અથવા સૂર્યની પ્રભાનું નિમિત્ત પામીને સંધ્યા ખીલે છે ત્યારે આકાશમાં અનેક પ્રકારના લાલ લીલા રંગ દેખાય છે. અનેક પ્રકારના રંગ રૂપે પૂતગળ પોતાના કારણે થાય છે. સૂર્ય અથવા ચંદ્રનું નિમિત્ત છે માટે થાય છે એમ નથી, પણ સ્વતંત્રપણે થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એવો, એ વાત બરાબર છે, પણ થાય છે તો સ્વતંત્રપણે. જેમ તડકામાં હાથ રાખવાથી પરમાણુની કાળી પર્યાય થાય છે, તે પરમાણુના કારણે થાય છે, હાથને લીધે થતી નથી. સવારમાં પણ આકાશમાં અનેક રંગો દેખાય છે તે પરમાણુના કારણે થાય છે, સૂર્યને લીધે થતા નથી. વાદળાનું અનેક રંગરૂપ થવું, ઇન્દ્રધનુષ વરસાદ વખતે થાય છે, ચંદ્રની આસપાસ જળ કુંડાળું થાય છે વગેરે અનેક જાતની પૂતગળ સ્કંધોની અવસ્થા પોતાની લાયકાતથી થાય છે, પરના કારણે નહીં. વાદળા
ભેગા થઈને વિખરાય તો પણ પોતાના કારણે વિખરાય છે, બીજાના કરતાપણાની અપેક્ષા વિના તે રૂપ પરિણમે છે. તો આ બધા દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવ આપણને મૂળ વાત સમજાવે છે કે આ દ્રષ્ટાંત મુજબ જીવના અશુદ્ધ વિકારી પરિણામનું નિમિત્ત પામીને પૂદગળ વર્ગણાએ મુખ્ય આઠ કર્મની દશારૂપે સ્વયં પરિણમે છે અને કુલ 148 કર્મ પ્રકૃતિ રૂપે એ પૂદગળ વર્ગણાઓ કારમણ વર્ગણાઓ સ્વયં પરિણમે છે. કોઈ કહે કે જે જીવો સ્વરૂપ જાણતા નથી તેને ઓછો દોષ લાગે અને જાણીને જે પાપ કરે તે વધારે દોષને પાત્ર છે. કેટલાક લોકો આવી દલીલ કરે છે કે અહીંયા આ લોકોને ખબર જ નથી કે આ માંસ ખાવાથી પાપ લાગે, અથવા તો આ જે માંસ ખાઈએ છીએ એમાં તો મોટી હિંસા છે, એવું જેને ખબર જ નથી, જન્મથી જ બિચારા ખાતા આવ્યા છે તો એનું શું. આવી દલીલ કેટલાક લોકો કરે છે, એવી દલીલ કરે છે, પણ એ દલીલ બરાબર નથી. નથી ખબર તો એનો અપરાધ છે, બીજી બધી ખબર છે ને એને એ જ ખબર નથી કે આ માંસ ક્યાંથી આવે, કઈ રીતે આવે, એમાં હિંસા છે, સામે જીવ મરે છે, એ વાતની જ ખબર નથી. બીજું બધું ખબર પડે ને એ જ ના ખબર પડે, એટલે એ વાત બરાબર નથી, એ ખોટી વાત છે. અહીંયા તો એ વાત ચાલે છે કે જે જીવો સ્વરૂપ જાણતા નથી, પોતાના સ્વરૂપને જાણતા નથી એટલે એને ઓછો દોષ લાગે, પણ જે સ્વરૂપને જાણે ને પછી પાપ કરે તો વધારે દોષને પાત્ર છે. એને ગુરુદેવ કહે છે કે એ વાત ખોટી છે. વસ્તુ સ્વરૂપનું અજાણપણું એ જ મોટું પાપ છે, પોતાના સ્વરૂપનું અજાણપણું એ જ મોટું પાપ છે. પોતાના સ્વરૂપને નથી જાણતા માટે રાગાદી ભાવે થાય એટલે ઓછું પાપ લાગે એમ કઈ હોય, એ નથી જાણતા પોતાના સ્વરૂપને એ જ મોટામાં મોટું પાપ એ જ છે. મિથ્યા ભાવે થવું એ મોટામાં મોટું પાપ છે, મિથ્યાત્વને સૌથી મોટું પાપ કહેવામાં આવ્યું છે. એવા ક્રૂર ભાવ કરવાને કારણે તો એકાદ ભાવ નીકળું એને નરકનો થાય, પણ મિથ્યાત્વને કારણે તો ઘણા ભાવ થાય, એટલે મોટામાં મોટું પાપ તો મિથ્યાત્વ છે. નિગોદના જીવને હું કોઈને મારું એવી ખબર નથી, એને ખબર છે કે હું કોઈને મારું કે એવી કઈ ખબર પડે છે. નિગોદનો જીવ જે એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો 18 ભાવ કરે છે એને ખબર છે. નિગોદના જીવને હું કોઈને મારું એવી ખબર નથી, છતાં ઊંધી માન્યતા અને વિપરીત આચરણ એ જ મોટું પાપ છે. છતાં એના ભાવ કેવા છે, વિપરીત ભાવ છે ને, મિથ્યા માન્યતાઓ છે ને, એવા ભાવને કારણે એની એવી દશા રહે છે. એને હંમેશા એવા જ ભાવ હોય છે, કાંઈ પ્રાપ્તિ થઈ નથી એટલે કોઈ પણ શબ્દ વિના એના ભાવનો વિચાર કરીએ તો ભાવ કેવા હોય, એને એવા પ્રકારના જ એ દ્વેષના ભાવ એવી જાતના જ હોય, કંઈક આપણને ગુસ્સો કરતો દેખાય એમ ન બને, કેમ કે એને શરીરે નથી પોતાનું મળ્યું, તો પણ એની ઊંધી માન્યતા અને વિપરીત આચરણ એ જ મોટું પાપ છે. એટલે એને આચરણ એ શું છે, એ પોતે પોતાના સ્વભાવ ભાવે તો થઈ શકતોય નથી, એટલે એમાંથી છૂટવું એને બહુ ભારે પડે છે. નિગોદમાંથી બહાર નીકળવું, ઇતર નિગોદમાંથી પણ બહાર નીકળવું કઈ સહેલું છે? અહીંયા કહે છે, સમકીતી જીવ લડાઈમાં કરોડો માણસની હિંસા કરતો દેખાય, છતાં ચારિત્રની અસ્થિરતાનો અલ્પબંધ છે, અને નિગોદનો જીવ કોઈને મારતો દેખાતો નથી, છતાં ઊંધી માન્યતા વડે મોટું પાપ બાંધી રહ્યો છે. નિગોદના જીવને પાપ ઘણું છે એટલે તો એ નિગોદમાં જ ને નિગોદમાં જ રહે છે, નિગોદમાં જ જન્મે ને મરે, જન્મે ને મરે. આપણે બોલીએ જેટલી ઝડપથી એટલી ઝડપથી એ જન્મે મરે, એટલે એ કેમ
નિગોદમાં ને નિગોદમાં જ જન્મે છે ને ત્યાં જ પાછો મરે ત્યાં જ જન્મે છે, કેમ એમ થાય? અનંત કાળ સુધી એમ જ થયા કરે છે, કેમ એમ થાય? શું છે? તો કે એ ઊંધી માન્યતા વડે મોટું પાપ બાંધી રહ્યો છે. માન્યતા કરવા માટે કઈ સંગની બળવું જરૂરી નથી. માન્યતા એટલે એનો ભાવ જ એવો છે, વિપરીત ભાવે જ છે, આત્માના ભાવથી વિપરીત ભાવે જ એ થઈ રહ્યો છે, એ જ મોટું પાપ છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ શું છે તેની ખબર નથી, એ જ મોટું પાપ છે. સંગની હોય કે અસંગની, પણ જેને પોતાના સ્વરૂપનું ભાન નથી એ જ એને માટે મોટું પાપ છે. પોતાના સ્વરૂપનું ભાન તો સંગની કરે છે એટલે સમ્યક તો પ્રગટ કરે છે, પણ એવો જે પુરુષાર્થ કરે છે એ સમ્યક તો પ્રગટ કરે છે. સંગની પચેન્દ્રિય થયો એટલે સમ્યક તો પ્રગટ કરશે એમ તો છે નહીં, એવો પુરુષાર્થ પણ ઉપડવો જોઈશે ને. અહીંયા કહે છે કે તે અજ્ઞાની નિગોદનો જીવ આટલું મોટું મિથ્યાત્વનું પાપ કરે છે એવી જળ પરમાણુને ખબર નથી, છતાં જળ પરમાણુઓ વિકારના પ્રમાણમાં કર્મરૂપે પરિણમે છે, છતાં આત્મા તે કર્મને બાંધતો નથી. આવી સ્વતંત્ર ક્રિયા દરેક જીવ અને પૂતગળમાં થઈ રહી છે. એને જે કર્મ બંધાઈ રહ્યા છે ને નિગોદના જીવને, તો એ કારણે રજકણો એ જ પ્રમાણે પરિણમી રહ્યા છે. એટલે એ વખતે કર્મનું એવું બંધાવવું અને પેલાનું એવું ભવન થવું એ બંને સ્વતંત્ર ક્રિયા છે. જીવની ક્રિયા જીવને વિશે છે અને પૂતગળની ક્રિયા પૂતગળને વિશે છે. આગળ કહે છે, અહીં ચેતનાત્મક ભાવો કા નિમિત્ત પાકર એમ લખ્યું છે ને, ચેતનાત્મક ભાવો કા નિમિત્ત પાકર એમ અહીંયા લખ્યું છે. તો ગુરુદેવ સમજાવે છે કે એનો અર્થ એવો નથી કે રાગ દ્વેષે કર્મ કરાવ્યા, અથવા તો પરમાણુમાં કર્મરૂપે થવાની લાયકાત તો હતી પણ જીવે વિકાર કર્યો નહીં માટે તે અટકી ગયા એમ પણ નથી. કેટલાક લોકોની આ દલીલ હોય છે કે કર્મ બંધાય છે એ પહેલા એ કારણે વર્ગણાઓ તો પડી જ છે ને, તો એ કેમ બંધાતી નથી? જીવના રાગદ્વેષના ભાવ થાય ત્યારે જ કેમ બંધાય છે? રાગદ્વેષના જીવના ભાવ થયા ત્યારે જે બંધાય છે ને એ પહેલા કેમ બંધાતી નથી? ઘણાના મનમાં આ પ્રશ્ન થાય છે એટલે એની અહીંયા સ્પષ્ટતા કરી છે કે રાગ દ્વેષે કર્મ કરાવ્યા અથવા પરમાણુમાં કર્મરૂપે થવાની લાયકાત તો હતી પણ જીવે વિકાર કર્યો નહીં માટે તે અટકી ગયા એમ પણ નથી. એ વખતે એમનું કર્મરૂપ થવાનું ન હતું તો ન થયું. એ કર્મરૂપ થવું એવી અવસ્થા થવી, કારણે રજકણો એવી વળગણાઓની કર્મરૂપ અવસ્થા થવી, એનો જ્યારે કાળ હોય ત્યારે થાય, જે રીતે થવાનું હોય તે રીતે થયા જ કરે છે તો થયા જ કરે છે. આ બાજુ જીવને રાગ નથી થયો એટલે એ અટકીને ઊભા છે, રાગની રાહ જોઈ રહ્યા છે. જીવને રાગ દ્વેષ થાય એટલે એ બંધાય એમ છે? એમ નથી, એ બધું સ્વતંત્ર રીતે જ થઈ રહ્યું છે. અશુદ્ધ ભાવોનું, જીવના અશુદ્ધ ભાવોનું નિમિત્ત પામીને પૂતગળ સ્કંધો પોતાની શક્તિથી કર્મરૂપે બંધાય છે, અને એમ નથી એમાં કે જીવે વિકાર કર્યો નહીં માટે તે અટકી ગયા એમ પણ નથી. જ્યારે એમનો એવો બંધાવવાનો સમય છે ત્યારે એ બંધાય છે, અને આને રાગ દ્વેષના જે ભાવ કરવાનો સમય છે તે વખતે છે, એટલે એમાં એ નિમિત્ત કારણ છે. પણ આ વાત બધાને બેસવી બહુ અઘરી પડે છે. બધાને મનમાં એક જ પ્રશ્ન થયા કરે કે રાગ દ્વેષ ન કર્યા હોત તો ક્યાં કર્મ બંધાવવાના હતા? કર્મના રજકણોને બંધાવવું ન બંધાવવું એનું કારણ કોણ? એનું કારણ કર્મના રજકણો પોતે જ છે, એના છે કારકો એના પોતાના જ છે. આ બધી વાત કર્યા પછીથી પણ આચાર્ય ભગવાને એ વાતને રાખી છે કે એ બંધાય છે એ વખતે એમને જીવના શુભાશુભ ભાવો નિમિત્ત કારણ થાય છે, પણ ઉપાદાન કારણ તો એ કર્મને રજકણોનું પોતાનું જ છે, એનું પોતાનું જ છે. આગળ કહે છે કે જીવ જેટલા રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં કર્મો બંધાય છે.
આ શરીર અને કર્મ મારા છે એવી એકત્વ બુદ્ધિ કરે, આ શરીર અને કર્મ એ મારા છે એવી એકત્વ બુદ્ધિ કરે તો તેના પ્રમાણમાં કર્મ બંધાય, છતાં આત્મા તેનો કરતા નથી. એના પ્રમાણમાં કર્મ બંધાય પણ બાંધવામાં કર્મ પોતે પોતાથી બંધાય છે, આત્મા એનો કરતા નથી. વળી કોઈ જીવ દયા થોડી કરે અને પુણ્ય કર્મ વધારે બંધાય એમ નથી, દયા ખૂબ કરે અને પુણ્ય કર્મ ઓછું બંધાય એમ નથી. કોઈ જીવ દયા થોડી કરે અને પુણ્ય કર્મ વધારે બંધાય એમ પણ બનતું નથી, અને દયા ખૂબ વધારે કરે છતાં પુણ્ય કર્મ ઓછું બંધાય એમ પણ નથી. એટલે એના પ્રમાણમાં જ બંધાય છે, કહેવાનો આશય એ છે. છતાંય જીવ બાંધતો નથી. વધારે અશુભ ભાવ કરે અને ઓછા પાપ કર્મ બંધાય એમ પણ નથી. વધારે અશુભ ભાવ કરે તો વધારે પાપ કર્મ બંધાય. અને એ વાતને ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જેવી રીતે ત્રાજવામાં તોલા કરતા સામી ચીજ ઓછી હોય ત્યારે કાંટો આડો એટલે વાંકો ત્રાંસો રહે છે. એક તરફ ત્રાજવામાં પેલા તોલના માપ મૂક્યા છે અને બીજી તરફ જેને તોલવી છે એ વસ્તુ ભરવામાં આવે છે, તો એ વસ્તુ જે ભરી છે એ ઓછી છે તો એ કાંટાની દાંડી છે તે આમ ત્રાંસી રહે છે, છતાં કાંટો પોતાના કારણે એવો આડો રહે છે કે ત્રાંસો રહે છે. એમ નથી કે સામે પેલી જે વસ્તુ તોલવાની છે એ ઓછી છે અને આ બાજુ આ જે તોલનું માપ જે કિલોનું માપ છે કે શેરનું માપ છે જે કંઈ માપ છે તે માપ વધારે છે એટલે આમ ત્રાંસું થઈ જાય છે એમ નથી. સામે ઓછી ચીજ છે માટે આડો રહે છે એમ નથી. અને ચીજ ને તોલા સરખા થતા કાંટ બરાબર સીધો થાય છે. એટલે જ્યારે આ જે માપ મૂક્યું છે એક કિલોનું માપ મૂક્યું છે દાખલા તરીકે અને સામે પેલી વસ્તુ પણ એક કિલો ભરવામાં આવી બરાબર સરખું થાય તો પેલું કાંટો જે છે તે સીધો રહે છે. તો સીધો થયો છે તે પણ પોતાના કારણે થયો છે, એમ નથી કે બંને બાજુ વજન સરખું થયું એટલે સીધો થયો છે એમ નથી. ગુરુદેવ એમ કહે છે કે ચીજ અને તોલા સરખા થતા કાંટ બરાબર સીધો થાય છે તો તે પોતાના કારણે થાય છે, પર ચીજને લીધે થતો નથી. ત્યાં કાંટાને ખબર નથી કે હું સીધો થાઉં, કાંટાને ખબર નથી કે મારે હવે આમ સીધા થવાનું, હવે બંને બાજુના જે ત્રાજવાના પેલા છે એની અંદર સરખું માપ થઈ ગયું છે તો હવે મારે સીધા થવું એવી એને ક્યાં ખબર છે, પણ છતાં એ સીધો થાય છે તો પોતાથી સીધો થાય છે, છતાં તે પોતાના કારણે સીધો થાય છે. તેમ જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જડ કર્મો બંધાય છે. કાંટે કાંટો સરખો મળી રહે છે, જેટલા પ્રમાણમાં થાય છે એટલા જ પ્રમાણમાં જડ કર્મ બંધાય, જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ થાય એટલા જ પ્રમાણમાં એ જ પ્રકારે જડ કર્મો બંધાય છે. એટલે ગુરુદેવ કહે છે કે કાંટે કાંટો સરખો મળી રહે છે. જીવે આટલા અને આવા રાગ દ્વેષ કર્યા માટે તેના પ્રમાણમાં બંધાવું એવી જડ કર્મોને ખબર નથી, છતાં વિકારના પ્રમાણમાં કર્મ બંધાય છે તો પણ જીવ તેનો કરતા નથી, તો પછી આ દુકાન શરીર વગેરે પદાર્થોનો આત્મા કરતા ક્યાંથી થાય, એનો કરતા આત્મા કદી બને નહીં, પર પદાર્થોનો કરતા આત્મા કદી થતો નથી. તો આ રીતે 66મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. 66મી ગાથા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રયત્ન પ્રશ્ન હોય તો વિચાર કરીએ.
હા પ્રભુ, આ વાત ગળે ઉતારતા તકલીફ પડે છે, સમજણ પડે અને ગળે નથી ઉતરતી એમ ને? બંને સ્વતંત્ર છે, એની ગળ નથી બેસતી, પણ બેસાડવી જ પડશે ને. એમ નહીં બેસાડો, એમ નહીં બેસાડો તો મુશ્કેલી થશે, એનો વિચાર કરવાનો છે. કેમ કે એનો અર્થ એવો થશે કે જળ કર્મ જે છે એનો કરતા જીવ થાય, અને જળ કર્મનો જો કરતા જીવ થાય તો સિદ્ધાંતની વિરુદ્ધની વાત થઈ જાય. બસ રાગ દ્વેષ જ થાય છે ને, બીજું શું થાય? જીવ શું કરી શકે? વિચાર એ કરવાનો નથી, જીવ કરી શું શકે? રાગ દ્વેષ જ કરે ને. જળ કર્મને બાંધે એ ન બને એમ કેવું છે? એ બંનેમાં ફેર છે ને. જીવ રાગ દ્વેષ કરે છે, રાગ દ્વેષ કરવાની ક્યાં ના પડી એને? તો અહીંયા આગળ અગાઉ ઉલટી સ્પષ્ટતા પણ કરી કે જીવને એને સ્વભાવ કયો, અને એ કયો સ્વભાવ કયો? આ રાગ દ્વેષના પરિણામ વગેરે જે ચા ની વાત કરી, એને પણ કોઈ અપેક્ષાથી સ્વભાવ કયો? તો એ એ અશુદ્ધ સ્વભાવ છે. એટલે કે એમાં જે કારણ છે, ઉપાદાન કારણ છે, તે અશુદ્ધ છે. એ એ અપેક્ષાથી એમાં પોતાના જે ત્રિકાળી શુદ્ધ ગુણ છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એને અનુસરીને જે છે એની વાત નથી કરી. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી નહીં, પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી આ જે વિકારી ભાવ બધા થયા, એ ભાવનો પણ એને કરતા કયો છે, અને એ ભાવ જે છે એને એ અપેક્ષાએ સ્વભાવ કયો છે? બરાબર છે, એ વાત પણ આવી ને. તો એ તો એ હા, એ વાતની કોઈ ના નથી, પણ તમે દ્રવ્ય કર્મ જળ કર્મનો કરતા કહેવા જાઓ તો વાત બને નહીં. ત્યાં તો જીવ પહોંચતો જ નથી, એટલે કેવી રીતે એને બાંધે? પેલા બંધાય છે સ્વતંત્રપણે. તમે એમ કહો કે લોચુંબક જે છે એ પેલા પેલાને ખેંચે છે એમ નથી. ખેંચે છે એ તો પેલા પોતે ખેંચાઈને ત્યાં આવે છે, તો એ એની મેળે આવે છે, એનું પેલાનું કાર્ય થયું. હા, એવી વાત છે. એટલે આખી વસ્તુ એ ઉદાહરણ આપણે આપ્યું, આ સૂર્યનો પ્રકાશ જે છે તો એ યોગ્ય પ્રકાશ છે, એટલે પછી એ લાલ પીળી જાય જે પડવી હોય તે પડે, પણ લાલ પીળી જાય જે પડે છે એ બધું પૂતગળનું કાર્ય છે. બરાબર છે ને? એટલે એ નિમિત્ત થાય છે. એટલે જળ કર્મો જે બંધાય છે એમાં જીવના રાગદેશ નિમિત્ત છે. તો એ નિમિત્તને ક્યાં કાઢી નાખ્યું છે? છ કારકોની સ્વતંત્રતા બતાવી અને એ પછીથી જયારે આ ગાથા લીધી, તો એનું કારણ શું છે? જો સ્વતંત્રતા બતાવી, છ કારકોની સ્વતંત્રતા બતાવી કે ભાઈ છ કારકો એના પોતાના જીવના કારકો જીવમાં રહ્યા, અને આ કર્મના કારકો એટલે પૂતગળના કારકો પૂતગળમાં રહ્યા, આવી સ્વતંત્રતાનું ભાન કરાવ્યા પછીથી પાછી આવી ગાથા લીધી, તો શું કરા લીધી? આપણે એ વાત કરી હતી એટલા માટે લેવામાં આવી કે હજી આચાર્ય ભગવાનમાં ને ખ્યાલ છે કે આ સંબંધ તો છે જ, જીવ અને આ કર્મ છે એની વચ્ચે આ નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે જ. એટલે તો આ ગાથા લેવામાં આવી, અને એટલે તો સ્પષ્ટતા કરી કે આ બંધાય છે એમાં જીવના ભાવ નિમિત્ત છે. એટલું જ નહીં, પણ આ વિવિધતા છે, આ વિવિધતા બહુ પ્રકાર, તો બહુ પ્રકારનું કારણ પણ એ એનું પોતાનું જ છે. અને બહુ પ્રકારનું કારણ પણ જો એમ કહેવામાં આવે કે બહુ પ્રકાર થવાનું કારણ જીવનું કહેવામાં આવશે, તો પાછો પ્રશ્ન થશે કે શું જડના કામ જીવ કરે? એટલે કહે છે કે ના, એમ નહીં. એટલા માટે ઉદાહરણ પણ એવું જ આપ્યું. કેવું ઉદાહરણ આપ્યું? કે સૂર્યપ્રકાશ કે ચંદ્રપ્રકાશ છે તો એ પોતાને યોગ્ય છે. પોતાને યોગ્ય એટલે પોતાને લાલ પીળા અવસ્થારૂપ થવા માટે એ યોગ્ય છે.
વાદળાને એ વખતે એવા રંગના થવા માટે એ પ્રકાશ યોગ્ય છે, પણ વાદળું પોતે લાલ પીળા રંગે થાય છે કે મેઘ ધનુષ જે થાય છે થવા માટે પેલો પ્રકાશ યોગ્ય છે. એટલે એ ચંદ્રના સૂર્યના પ્રકાશની વાત જે કરી એ એમાં નિમિત્ત કારણ કહ્યું, પણ જે થાય છે ક્યાં થાય છે એ તો ઉદ્ગળની પર્યાયમાં થાય છે. એટલે અહીંયા એના ઉપરથી એ સમજાવવું છે કે આ વિવિધતા જે થાય છે તો એ વિવિધતા કર્મોની વિવિધતામાં જે કરતાપણું જે છે એ એનું પોતાનું જ છે, અને પોતાનું કરતાપણું એ વખતે એવું છે કે એવી જ કર્મની પ્રકૃતિઓ બંધાય તો એમાં સામે રાગ રાગ દ્વેષના નિમિત્ત છે, એ એના નિમિત્ત કારણો છે. એટલે એવી યોગ્યતા છે, આવો રાગ થયો છે તો એ પ્રમાણમાં આવા બંધાય છે, એ વાતને અહીંયા સ્પષ્ટ કરી. એટલે કોઈના મનમાં એમ ન રહે કે આ વિવિધતા થાય છે માટે જીવના રાગ દ્વેષ વિવિધ પ્રકારે છે માટે વિવિધતા થાય છે, એમ નહીં. વિવિધતા થાય છે તે છતાંય બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કેમ કે બે દ્રવ્ય જુદા છે, બસ આટલી વાત છે. અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધને તો રાખવો છે, એટલે તો આ ગાથા લખી, નહીતર તો આ ગાથાની જરૂર પડત જ નહીં. જ્યારે આચાર્ય ભગવાને અગાઉ ગાથામાં એ વાત સ્પષ્ટ કરી કે બંનેના છય કારકો સ્વતંત્ર પોતાના જ છે, અભિન્ન કારકોની વાત લીધી પછી આ ગાથા શા માટે લખી? કેમ કે આચાર્ય ભગવાનને આ નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવવો છે કે જીવના ભાવ સાથે આ કર્મને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પછી એટલાથી વાત પૂરી નહીં કરી, કેમ કે જીવોને એમ થાય કે આ અનેક પ્રકારની કર્મની પ્રકૃતિ બંધાય છે તો એમાં કાંઈક જીવ કરતો હશે, તો એની પણ સ્પષ્ટતા કરી કે ના, એ બધું થાય છે એ પણ એના કારણે, એવું થવામાં પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ગુરુદેવે અહીંયા એ સ્પષ્ટતા પણ કરી કે એમ પણ નથી કે જો એ કારણે રજકણો પડ્યા છે અને નથી બંધાતા તો જીવે રાગ દ્વેષ નથી કર્યા માટે નથી બંધાતા, એમ નહીં. પણ એની બંધાવાનો કાળ નથી, એ સમય નથી તો નથી બંધાતા, જ્યારે એનો બંધાવાનો સમય છે ત્યારે જ બંધાય છે, એટલે તો નિમિત્ત નૈમિતિક સંબંધ કયો. એક જ સમયમાં બે જગ્યાએ કાર્ય થાય છે અને એ અનુકૂળ છે ત્યારે એ નિમિત્તનો આરોપ આપવામાં આવે, એ સિવાય નિમિત્તનો આરોપ અપાતો નથી. બરાબર છે ને? એટલે આપણે ગળે વાત એ ઉતારવાની છે કે એમ નથી કે રાગ જીવ રાગ દ્વેષ કરે ને કઈ થતું નથી, એમ નથી કહેવાનો આશય. એવું ક્યાં આવ્યું? એવું તો ક્યાંય આવ્યું નહીં, એવું તો આવ્યું જ નથી ને. બરાબર છે ને? પ્રયોજનભૂત વાત આવી ને, પ્રયોજનભૂત વાત આવી કે આ મિથ્યા ભાવને છોડવો, મિથ્યાત્વને કારણે જ એને રખડવાનું થાય છે. જ્યાં સુધી એ આ મિથ્યા ભાવ લઈને બેઠો છે કે એ કરે છે, આ કર્મ કરે છે, એટલે કે આ નો કર્મ કરે છે, નો કર્મ એટલે શરીર, એને પણ એ કરે છે, જો એવી એની માન્યતા છે તો એ મિથ્યા માન્યતા છે, અને એ મિથ્યા માન્યતાનું પાપ મોટું છે. કર્મને કરે એમ આવ્યું ને, જડને કરે, શરીરને કરે, કર્મને કરે એટલે શરીર પણ શું છે, તો એને કરે છે એ માન્યતા એની જે છે, કર્મને કરવાની માન્યતા એટલે શરીરને કરવાની માન્યતા એની જે વર્તી રહી છે એનો વિચાર કરો તો એ માન્યતા તો ખોટી છે ને, મિથ્યા છે ને. તો એ મિથ્યા માન્યતા છોડાવવી છે આચાર્ય ભગવાનને, એ મિથ્યા માન્યતા છોડાવવી છે કે જીવ પોતે પોતાના ભાવ કરે. અને પછી તો એટલી બધી સ્પષ્ટ વાત પણ કરી કે જીવ ભાવ કરે છે એ એના સ્વભાવ કયો, પણ એ તો અશુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવ કયો છે, શુદ્ધ નિશ્ચય નહીંથી તો એના ગુણોને અનુસરીને જે સ્વભાવ છે તે જ એનો સ્વભાવ છે. એટલે આપણે એને માટે મારી મચડી નાખવાનું નથી કે ભાઈ આ જીવને આ ભાવ થયો અને કર્મ બંધાય ને એવું એમ સીધું એમ કરી દઈએ એટલે જીવ કર્મ બાંધે છે એમ લેવા જશો તો સિદ્ધાંતો ખોટા પડશે. જીવને પરનું કરતાપણું આવી જશે, અને જીવને પરતું પરનું કરતાપણું છે તો એવું કરતાપણું આવતા તો પછી એમ થયું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે ને એમ થાય તો પછી કોઈ દ્રવ્ય રહે જ નહીં, કોઈ દ્રવ્યનું પરિણામ એની રીતે થઈ શકે જ નહીં. બરાબર છે ને? મૂળ તો બધાના કારણ આપણને આચાર્ય ભગવાને સમજાવ્યા કે દરેક વસ્તુ ખરેખર આ રીતે થાય છે, અને ત્યાં સિદ્ધાંત તૂટતો નથી. જે દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના સ્વતંત્ર પરિણામનો સિદ્ધાંત છે એ તૂટતો નથી, અને એ માટે બધી જ વસ્તુ આપણને સ્પષ્ટ કરી અને સમજાવી કે આ કર્મની વિવિધ પ્રકૃતિઓ થાય અને જેટલા પ્રમાણમાં બંધાય આ બધી વાત, પ્રદેશ બનતો કેટલો થયો તો એ બધું એટલા જ પ્રમાણમાં થાય, આ બધું છતાંય સિદ્ધાંત તૂટતો નથી. એમ નથી કે એમાં જીવે કંઈક કર્યું, એમ નથી.
એ વાત મહત્વની છે. એટલે પ્રયોજનભૂત વાત એમાંથી આ નીકળે છે કે એ ખોટા મિથ્યા ભાવે થઈ અને શરીરના કાર્યો હું કરું છું એ માન્યતાને વળગી રહ્યો છે ને, તો એને છોડાવવી છે. હા એ ભાવ, એના ભાવ છે, તે તે એના છે ભાવ, એ ભાવ કર્મ થાય. પણ આ શરીર જે મળ્યું એ નામ કર્મ, જળ કર્મ છે ને, એ જળને કારણે છે ને, જળ કર્મની પ્રકૃતિના ઉદયો ને લીધે આ બધું મળે છે ને, લક્ષ્મી વગેરે બધા મળે છે, તો બધું એને લીધે જ છે ને. ઘર કપડા મકાન બધું જે કંઈ મળ્યું, આ બધું શું મળ્યું? આ બધાના સંયોગો થયા, તો એ સંયોગો
એટલે એવું ઉદય જે આવે ને, બહારમાં ઉદય આવે, જીવ વિપાકી હોય, ભવ વિપાકી હોય, એ પ્રમાણે ઉદયો આવે છે ને, તો એ બધા આવે છે. તો એ કર્મને વિશે જ છે ઉદયો પણ, એ ઉદયો પણ કર્મને વિશે જ છે. એટલે એ ઉદયો સાથે જીવ જોડાઈ અને પાછા વિભાવ ભાવે પરિણમે એ વાત જુદી છે, એને ન જોડાવવું હોય તો ન જોડાય, એ સ્વતંત્ર છે. એવા ઉદય આવ્યા હોય તો એ ઉદય જીવમાં નથી આવતા. જો જીવ કર્મને બાંધતો હોય અને જીવ કર્મને બાંધતો હોય તો જીવ કર્મ સુધી પહોંચતો હોય તો કર્મને જીવ એક થયા હોય તો ઉદયો પણ જીવને વિશે એવી રીતે આવે, અને એવી રીતે આવે તો પછી જીવ એનાથી છૂટો થઈ શકે જ નહીં, એને વિભાવ જ થયા કરે, વિકારી પરિણમે જ થયા કરે. તો કે ના, એમ નથી, એ બધું સ્વતંત્ર રીતે જુદું થાય છે. અને જીવ ધારે જો ઈચ્છે તો એ પોતે એવા કર્મના ઉદયો આવ્યા હોય તે છતાંય એનું લક્ષ્ય ન કરે અને પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે, સમ્યક તો પ્રગટ કરી શકે છે. તો સુખધામ બોલીએ, ગીતાબેન બોલો પ્રભુ. જય જીનેન્દ્ર.